રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભુજ શહેરને શણગારવામાં આવશે. 550 વર્ષ પછી જ્યારે ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે, 22 તારીખે જે અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યારે ભુજ શહેર જે દિવાળી ટાઈમે જે આખું ભુજ શહેર શણગાર્યું, તો એવી જ રીતના હરેક સર્કલ છે, હરેક ચોક છે, હરેક મંદિરો છે તે પાછા શણગારવામાં આવશે. ખાસ કરીને રામકુંડ છે ત્યાં દીવા સ્વરૂપે, લાઇટિંગ સ્વરૂપે, રંગોળી સ્વરૂપે અને રામધૂન છે તેને પણ શણગારવામાં આવશે. રામધૂનની સામે, હમીસર કાંઠાની સામે જે કિલ્લો આવેલો છે તે પણ શણગારવામાં આવશે. અને સ્વેચ્છાએ ઘણી સંસ્થાઓ અને મંદિરો પણ આગળ આવ્યા છે, જેમ કે સ્વામિનારાયણ મંદિર છે, નવી જૂની બંને સ્વામિનારાયણ મંદિર છે, તે પણ તેમના દ્વારા દત્તક લીધેલા તમામ સર્કલો શણગારશે. ત્યારબાદ પેટ્રોલ પંપ, બસ સ્ટેશન પેટ્રોલ પંપ છે, તેની સામે જે પેટ્રોલ પંપના માલિક છે એ પણ જે સર્કલ છે તે શણગારવામાં આવશે. મંગલમ પાસે બાપા દયાળુ સર્કલ છે, તો જે બાપા દયાળુ વિનુભાઈ હસ્તક જે લીધેલું છે તે પણ શણગારવામાં આવશે. એવી રીતના નગરપાલિકાની અંડરમાં આવતા જે પણ સર્કલો છે, જે તે સંસ્થાને સોંપેલા છે, તે સ્વેચ્છાએ આગળ આવી અને આ જે ભવ્ય તહેવાર છે એને ઉજવવા માટે આગળ આવી રહી છે. લોન પર ફોન, 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ.